नमस्कार, माय टैलेंट एजुकेशनल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं तारीख 11/10/2022 ना रोज लेवायेल गुजराती विषयनुं धोरण 5नुं सॉल्यूशन जोईए ए पहेला आवा एज्युकेशनल विडियो जोवा माटे तमे अमारी चैनल ने अवश्य सब्सक्राइब करो। चालो विद्यार्थी मित्रों, आपणे हवे जोईए धोरण 5 गुजराती विषयनुं सॉल्यूशन। प्रश्न नंबर 1, चित्रनुं निदर्शन करी प्रश्नोना जवाब लखो। तो अहींया एक चित्र आप्युं छे, एमां आधारित अहींया तमारे जवाब आपवाना छे। प्रश्न नंबर 1, चित्रमां शुं शुं देखाय छे? तो चित्रमां वृक्षो, काचा मकानो अने रमता बाळको देखाय छे। बीजो प्रश्न, चित्रमां बाळको कई कई रमतो रमे छे? तो चित्रमां आपणे जोई शकीए छीए के बाळको क्रिकेट, लखोटी, पैडानी वगैरे जेवी रमतो रमे छे। जो वरसाद आवे तो शुं थाय? तो वरसाद आवे तो बाळको रमत रमवानी बंद करी वरसादमां भींजावानी मजा ले। प्रश्न नंबर 4, चित्रमां केटला छोकरा छोकरीओ छे? तो चित्रमां 8 छोकरा अने 3 छोकरीओ छे। विद्यार्थीओ रमत रमी रह्या पछी शुं करता हशे? तो पछी रमत विशेनी वातो करता हशे, आनंद करता हशे अने मजा लेता हशे। प्रश्न नंबर 2, फकरा परथी प्रश्नोना जवाब आपो। अहींया एक फकरो आप्यो छे ने एने आधारे तमारे प्रश्नोना जवाब आपवाना छे। ए प्रश्न नंबर 1, दादीमानी वार्ता सांभळी पार्थने शुं इच्छा थई? तो भगवान जोवानी इच्छा थई। फकरामांथी भगवान शब्दनो समानार्थी शब्द शोधीने लखो। तो ईश्वर। भगवानना दर्शन करवा माटे कई शरत मूकवामां आवी? तो भगवानना दर्शन करवा माटे सारा काम करीने डबो पैसाथी भरी देवानी शरत मूकवामां आवी छे। प्रश्न 4, डबाने पैसाथी भरवा माटे पार्थने केवा केवा काम करवा पड़शे? तो पार्थने सारा कामो करवा पड़शे। पार्थने भगवानना दर्शन क्यारे थशे? तो आखो डबो भराई जशे त्यारे पार्थने भगवानना दर्शन थशे। प्रश्न नंबर 3, एनो अ योग्य शब्द કૌંસમાંથી પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। કૌંસમાં આપેલા શબ્દોથી આપણે ખાલી જગ્યાઓ પૂરીશું। ખાલી જગ્યા ગૃહકાર્ય બાકી છે મુકેશભાઈ સાહેબનું? તો અહીંયા આપણે લખીશું કોનું ગૃહકાર્ય બાકી છે। ઓફિસની બહાર ખાલી જગ્યા બૂટ છે જીગરના? તો અહીંયા આપણે લખીશું કોના। ત્યારબાદ બ, કૌંસમાં આપેલા વિરામ ચિહ્નોનો નીચેના વાક્યોમાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીશું। પહેલું વાક્ય છે, નિશાંત તોફાન કરે છે, તો આ સાદું વાક્ય છે એટલે આપણે વાક્યની પાછળ પૂર્ણ વિરામ મૂકીશું। નંબર 2, તમારો ભાઈ કયા ધોરણમાં ભણે છે? તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે પ્રશ્નાચિહ્ન મૂકીશું। ક, ખોટા શબ્દને ચેકી વાક્ય ફરીથી લખો। તો આમાં જે ખોટા શબ્દો હોય એને આપણે ચેકીશું। લગ્ન પ્રસંગને શુભ જ્યારે મૈયતને અશુભ માનવામાં આવે છે। મા બાપને ગુરુ ઉપર, મા બાપ અને ગુરુ ઉપર વિશ્વાસ રાખો। ડ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરવાની છે। તમે ચા નથી પીતા તે ઘણું સારું, તો અહીંયા દીર્ઘ પીવાળો શબ્દ આવશે। લાવને જરા આંટો મારી આવું, અહીંયા પણ આપણે અનુસ્વારવાળો આંટો લખીશું। ઈ, લીટી દોરેલ જવાબ માટે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો। તો તમારા કુટુંબમાં નવું જન્મેલું શિશુ સ્વસ્થ છે? તો નવું જન્મેલું એનો સમાનાર્થી શબ્દ અહીંયા છે નવજાત। પાંડવોમાં સૌથી મોટો તાકતવર ભીમ હતો? તો મોટો તાકતવર માટેનો શબ્દ છે કદાવર। મારી વાલી મમ્મી વિશે 7-8 વાક્યો લખો। તો અહીંયા આપણે મમ્મી વિશેના વાક્યો લખવાના છે। બાળક એની કક્ષા અનુસાર વાક્યો લખશે। અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે મારી વાલી મમ્મી, જેમ દરેક બાળકને તેની મમ્મી ખૂબ વાલી હોય છે તેમ મને પણ મારી મમ્મી ખૂબ જ વાલી છે। મારી મમ્મી સવારે મને વહેલા ઉઠાડીને ચા નાસ્તો આપે છે, શાળાએ સમયસર જઈને સારું ભણું તે માટે પ્રોત્સાહિત કરે છે, મારા અભ્યાસમાં અને બીજી વિવિધ પ્રવૃત્તિમાં મને સહાય કરે છે, મારામાં સંસ્કારોનું સિંચન થાય તે માટે પ્રયત્ન કરે છે, મારી સાથે ખૂબ મસ્તી કરે છે તથા રમતો રમે છે,
મને મારી મમ્મી ખૂબ જ ગમે છે. તો આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 5 આપેલો છે કે સ્વર ચિહ્ન મૂકી શબ્દ બનાવો. આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે. હાશિયાર છે તો એનો શબ્દ બનશે હોશિયાર. ધમલ માસ્તીનો બનશે ધમાલ મસ્તી. ગંભ શ્રીમતીનો બનશે ગર્ભ શ્રીમંત. આળાશયુનો શબ્દ બનશે અળસિયું. મનમાહનનો શબ્દ બનશે મનમોહન. પ્રશ્ન 6 આપેલો છે. તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમનું 7-8 વાક્યમાં વર્ણન કરો. તો પ્રાર્થના જે થતી હોય એનું વર્ણન કરવાનું છે. અહીંયા આપણે જોઈશું, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. અમારી શાળાની શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી થાય છે. પ્રાર્થના કાર્યક્રમની શરૂઆત યોગ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ક્રમશઃ પ્રાર્થના, ભજન, ધૂન, જાણવા જેવું, વિચાર વિસ્તાર, સમાચાર વગેરે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ થાય છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં ભાગ લે છે. તો આ રીતે આપણે પ્રાર્થના વિશે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપેલું કાવ્ય જે છે એ વાંચવાનું છે અને એના પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. કાવ્યમાં કયા મહિનાની વાત કરવામાં આવી છે? તો અષાઢ મહિનાની વાત કરવામાં આવી છે. આકાશ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો અંબર. કાવ્યમાંથી સરખા પ્રાસવાળા શબ્દો શોધીને લખો. તો બોલે ડોલે, વાગે જાગે, રેલે જીલે. આ કાવ્યમાં વરસાદની અસર કોના કોના ઉપર થાય છે? તો વરસાદની અસર મોર, ગોવાળિયો, ગોપી, બાબીની ચૂંદડી વગેરે ઉપર થાય છે. શું સાંભળી ગોપી જાગી જાય છે? તો ગોપી ગોવાળિયાના પાવાના સૂર સાંભળી જાગી જાય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 નું સોલ્યુશન. આભાર.